કે અમારે અમારા ધામની અંદર મનવારો ભરી ભરીને જીવને લઈ જવા છે પછી સંતો એ પ્રશ્ન પૂછ્યો મહારાજ આ વિચરણ કરતા હતા કુવો આવ્યો કુવાની અંદર મહારાજે બધા બધા નન સંતો ભક્તો કાઠી દરબાર ભક્તો વગેરે બધા ભગવાનની સાથે હતા મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ કુવાની અંદર આપણે રૈના દાણા ભરીએ તો કેટલા દાણા હમાય વિકાસ કુવો હોય ને કુવાની અંદર રૈના દાણા ભરો કેટલા દાણા ભરાય એટલે સંતો ભક્તોએ કીધું મહારાજ આમાં તો ગણાય નહીં અસંખ્ય ભરાય એની અંદર તો અસંખ્ય દાણા આવે રૈનો દાણો કેવડો હોય ખ્યાલ છે ને અસંખ્ય દાણા આવે મહારાજ કે મારે આટલા જીવને લઈ જવા છે આ કુવાની અંદર રહીના દાણા જેટલા ભરાય એટલા જીવને મારે મારા ધામમાં લઈ જવા છે એટલે સંતોએ મનમાં પ્રશ્ન મનમાં થયો હશે આવું કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી પણ મને જે મને સ્પુરાણા થાય છે એ કહું છું સંતોને મનમાં થયો છે મહારાજ તો એમ બોલે છે કે આમ ને આમ લઈ જવા છે પણ એમ કેમ થાય આ મહારાજ ભગવાન પૂર્વે કારણ કે અનાદિનો જન્મ આ જીવ છે ને આ જીવ સનાતન છે અને ના ફેરામાં ભટક્યા જ કરે છે અનંત વખત આ જગતની અંદર આવ્યો શરીર ધારણ કર્યા કર્મ કર્યા ભોગવ્યા વળી પાછા કર્મ બાંધીને ભાતું બાંધીને વળી જન્મ લીધા કોઈ મનુષ્યના અવતારે જન્મ્યા કોઈ પશુ પક્ષીના અવતારે જન્મ્યા આ ઘટમાળ તો ચાલુ છે અને પૂર્વે ભગવાન રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા પરમાત્મા મચ્છકચ વરા નરસિંહ આદિ અનેક અવતારો ધારણ થયા તોય આ જીવ સુધર્યો નહીં એને પોતાની સ્વભાવને પ્રકૃતિને સમજણને એ સુધારી નહીં અને આ તો કળયુગ છે ઓલા તો સતયુગ દ્વાપર ત્રેતા યુગ હતા જ્યારે પ્રધાન સત્વ ગુણ પ્રધાન પણ એ વર્તતો ત્યારે જો ભગવાનનો મહિમા જીવાત્માને દ્રઢ ન થયો હોય અથવા તો બધાને એની અંદર ભગવાનનો મહિમા ન સમજાણો હોય આ કળિયુગની અંદર મહારાજ વાતો કરે છે કે અમારે ધામમાં તેડી જવા છે કેમ શક્ય બને આવું મનમાં શંકા થઈ હોય એટલે મહારાજે આપણે કીર્તનમાં લખ્યું ને નહોતી ડીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત મહારાજે એવી પરંપરાને પ્રારંભ કર્યો અને મહારાજે એવી પરંપરાને પ્રોત્સાહન આપ્યું કે જેની અંદર મહારાજ કે કોઈ ભાવે કભાવે કેવળ દર્શન કરે કોઈ ગુણ લે કોઈ અહોભાવ લે અને બીજું કંઈ ન કરે ને છેવટે અંત સમયે જો એની સ્મૃતિ થઈ આવે ને ભગવાન મહારાજ કે અમારી મૂર્તિ યાદ આવી જાય ને તો અમારે એનું કલ્યાણ કરવું છે બોલો આમ અમારે અક્ષરધામ ભરવું છે કેટલી દયાળુતા આજે જે આપણે શાકોત્સવ ઉજવીએ છીએ આપણે બધાએ જાણીએ છીએ આમ તો વર્ષો વર્ષ ઉત્સવો થતા હોય છે પણ આ વર્ષ આપણા સૌ માટે વધારે વિશેષ આનંદનો ઉત્સવ છે કારણ કે આ વખતે દ્વિશતાબ્દી વર્ષ ભગવાને આજથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો હતો અને જેમ પૂર્વ સંતોએ પણ વાત કરી અમે પણ વાત કરીએ છીએ કે આ આ ઉત્સવ એ જગતના મેળાવડા જેવો નથી કારણ કે વ્યવહાર તો આપણે કરતા હોઈએ દીકરા દીકરીના લગ્ન હોય કોઈ ઘરે સારો પ્રસંગ હોય તો નોતરીએ બધા સ્નેહીને મિત્રોને સગા સંબંધીને જમણવાર કરીએ સારું જમાડીએ પણ એ જે વ્યવહારિક જે આપણે વ્યવહારમાં જે જમણવાર કરતા હોઈએ એ જમણવાર માત્ર શરીરની તૃપ્તિ કરે અને સવારે વિષ્ટા થઈ જાય નો કોઈક જો યાદ આવ્યું ને તો અંતે મોક્ષ મોક્ષમાર્ગમાં વિઘ્ન બને બાધા બને માયા બને જ્યારે ભગવાનના સ્મૃતિએ સહિત ભગવાનના પ્રધાનપણાને રહીને જે ઉત્સવ કરવામાં આવે જે કથાનું આયોજન કરવામાં આવે જે યજ્ઞ કરવામાં આવે પછી ભલે તમે નહીં ગણાય ને એમ થાય જો મહારાજે રંગોત્સવ કર્યા રંગોત્સવ કરીને રંગે રમીને મારે કલ્યાણ કર્યું લ્યો આ શાકોત્સવ મહારાજે એવો દિવ્ય ઉત્સવ કર્યો કોઈ મારે એમ સંકલ્પ ન થાય કે કોઈને શાક ખવડાવીને જીવાત્માનું કલ્યાણ થાય પણ આ પ્રસંગ એવું કહે છે કે આની અંદર જીવાત્માએ ભગવાનની પ્રણાની પ્રતીતિ કરાવી આ શાકોત્સવના માધ્યમથી અનેક જીવોને શરણે લીધા અને એટલું જ નહીં મહારાજે અનેક રાસોત્સવ કર્યા વિષ્ણુ યાગે કર્યા બ્રહ્મચરાશીઓ કરાવી મહારાજ ઘણા બધા ઉત્સવ કથા પારાયણો મહારાજ અઢળક ઉત્સવ પ્રિય મહારાજનો સ્વભાવ હતો અને એવા પ્ર મહારાજે ઉત્સવના માધ્યમથી કોઈ ભાવે ભવા કભાવે આપણે પૂર્વ કથાની અંદર ઘણી વખત સાંભળ્યું છે ઓલા કોઈ ભરવાડ ગઢપુર દર્શન કરવા ગયા સંઘની સાથે અને ભગવાનનો એ ડેલાનો દરવાજો જોયો અને અહોભાવ લીધો કે ઓહો મહારાજ ગોપીનાથનો ડેલો તો જુઓ કેવડો સુંદર અંત સમયે મહારાજે એને ગોપીનાથના ડેલાને યાદ કરવાને કારણે મહારાજ એને તેડવા આવ્યા આ રીતે મહારાજે કલ્યાણ કર્યું છે એટલે નનસંતોએ લખ્યું નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત આવી કોઈ શાસ્ત્રોની અંદર આવું કે તો તમે આ શાસ્ત્રો જ બધા લખાણા હજારો વર્ષો પૂર્વે ને શાસ્ત્રી સ્વામી એટલે અહીંયા આગળ તો છે ને વ્રત તપને તોડી નાખવાની વાત છે તમે જુઓ તો શાસ્ત્રની અંદર તો તમે આ સત્સંગી જેને અમે વાંચી વાંચતા હતા ને હરિભક્તો પૂછે ને ત્યાં એમાં ચાંદ્રાયણો લખ્યું લગભગ બાવનથી થી પ્રકારની તો ચાંદ્રાયણો લખી મેં કીધું આ કરો બેસે જોકે એમાં હળવીએ છે ને ભારે છે પણ કહેવાનું કે પૂર્વે જે વ્રત તપાદીથી જે જીવાત્માને ભગવાન રાજી કરવાને ભગવાનને પામવા પોતાની ઇન્દ્રિયોને અંતકરણને શુદ્ધ કરવા આ બધા જે સાધનો હતા મહારાજે એને અતિ સરળ કર્યા કરુણાએ કરીને કેવળ કરુણાએ આમાં કોઈનો દાવો નથી કે આપણે અમે મેળવી લીધું આ ભગવાનની દયા છે કે જીવાત્મા પર કરુણા કરી મહારાજને થયું હશે કે આ પામર જીવાત્મા આ અમને કેમ પામી શકશે એટલે મહારાજે આટલી સરળતા કરી અને કેવળ કળયુગની અંદર તો ભક્તિનો ખૂબ મહિમા બતાવ્યો કળિયુગની અંદર કેવળ ભગવાનની ભક્તિથી જીવાત્માનું કલ્યાણ થાય પણ મહારાજે એક વિશેષણ વાપર્યું મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ એક સિદ્ધાંત સાથે મહારાજે એનું નિરૂપણ કર્યું કે મર્યાદા ધર્મે સહિત મહાત્મજ્ઞાને સહિત જ્યારે ભગવાનની ભક્તિ કરે ત્યારે જીવાત્મા આ શાકોત્સવ આમ જુઓ તો આમ જોકે શાકોત્સવનો ઉત્સવ જ દિવ્ય છે કથા તો આપણે જો કે કથા શ્રવણમાં સાંભળી છે પણ ભગવાને આની અંદર પણ પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા મહારાજે શાક વગાર્યું બારમણ ઘીનો વઘાર કર્યો અને એની જે સુગંધ છે એ સ્વર્ગાદી લોકની અંદર પહોંચી અને શાસ્ત્રની અંદર પ્રેમાનંદ સ્વામીએ લખી નાખ્યું કે બહુબ્રહ્માદિક આવ્યાવા સું સુંદર બહુબ્રહ્માદિક જોવા એવા તજી નાખજો એને પોતાના માન મર્યાદા કે ભાઈ અમે મોટા આમંત્રણ વગર જવાય ને આ બધું બધું ભૂલી ગયા ભગવાનના વઘારની સુગંધની એટલી અને મહારાજે શાકની અંદર એવી દિવ્યતા મૂકી ઘણાને મહેસૂભ ખાવાનો ભાવ હશે ઘણાને મોહનથાળ ખાવાનો ભાવ હશે જેને જેવો સ્વાદ એને રૂચતો હતો એવો સ્વાદ એ શાકમાંથી આવતો હતો આવું તો મહારાજે દિવ્યતા મૂકી હવે એ સ્વાદ જો અંત સમય યાદ આવી જાય તો બેડોપાર થાય કે ન થાય આજે એવા ભાવ સાથે એટલે આ કલ્યાણનું ભાતુવાલા ભક્તો બાંધે છે ને એટલું જ નહીં મહારાજે કે આની સાથે જ્ઞાનની છોડો કેવી ઉડાડી તમે વિચાર કરી જો આ લોયાની અંદર શાકોત્સવના જ્યારે ઉત્સવ થતા ને મારા જોડે કથા વાર્તાઓ પણ કરાવતા આપણે જે મમણા સ્વામીએ આપણને ચરિત્રો સંભળાવ્યા ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું શ્રવણ કરાવ્યું ભગવાન પણ ત્યાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પોષણ મળે જીવાત્માનું અંતઃકરણ કેમ શુદ્ધ થાય જીવાત્માની બુદ્ધિ કેમ શુદ્ધ થાય જીવાત્માની ધર્મનિષ્ઠા ભક્તિનિષ્ઠા કેમ વધારે પ્રબળ બળે ભગવાન સાથેનો અનહદ પ્રેમ કેમ થાય ને એવા ઉપદેશો પણ સાથે સાથે કર્યા એક વખત મહારાજ સુરાચરના દરબારની અંદર સભા કરીને બેઠા હતા અને સંતો ભક્તોની આગળ મહારાજનો સ્વભાવ હતો પ્રશ્નોત્તરી ગોષ્ઠી પ્રશ્ન પૂછ્યો છે લોયાનું પહેલું જ વચનામૃત ભજનાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો અને આપણા સૌ માટે બહુ સમજવા જેવો પ્રશ્ન છે ભજનાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ જે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારે ભગવાન સંબંધી જે જ્ઞાન છે એનું શું રૂપ છે આપણે બધાએ કહીએ છીએ કે ભગવાનને જાણીએ છીએ પણ બધાની સમજણ એક સરખી હોતી નથી એમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ભેદ રહેલા છે એટલે સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ ઉત્તમ કનિષ્ઠ આ ત્રણ પ્રકારે જે ભગવાન સંબંધી જ્ઞાન છે એનું સ્વરૂપ કેવું હોય કેવી રીતે સમજાય કે આને ઉત્તમ જ્ઞાન છે આ ભગવાનનો સાચો ભક્ત છે એકાંતિક ભક્ત છે એને ભગવાનની નિષ્ઠા છે આ મધ્યમ છે અને આ કનિષ્ઠ છે પછી મહારાજે બહુ સુંદર એનો વિસ્તારથી ઉત્તર કર્યો છે હું સંક્ષિપ્તમાં આપણે લઈએ મહારાજે બહુ સુંદર વાત કરી મહારાજ કે કોઈ જીવાત્માને જ્યારે ભગવાનના ઐશ્વર્ય પ્રતાપના દર્શન થાય એટલે કે ભગવાન જ્યારે દિવ્ય લીલા કરે અલૌકિક જીવાત્મા ન સમજી શકે ને એવું પારલૌકિક જ્યારે પરમાત્મા લીલા કરતા હોય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ થઈ હોય પણ એ પ્રતીતિ જ્યારે ભગવાન લીલા ન કરે માનુષી લીલા કરે આ શાકોત્સવની અંદર પણ આવો જ પ્રસંગ બનેલો વાલા ભક્તો મહારાજ પોતાના હાથે જ્યારે એ શાકને વઘારવા જ્યારે જાય ત્યારે મરચાં લવિંગ હળદર વગેરે જે મસાલા એ મહારાજ એની અંદર નાખે વઘારની અંદર અને પછી એ પોતાના હળદીવાળા પ્રેમાનંદ સ્વામી લખ્યું હળદીવાળા હાથ લુએ ની જ ધોતીએ પીળે પટ શોભે પરબ્રહ્મજો હં પ્રેમાનંદ સ્વામી આ વાતની નોંધ કરી કે મહારાજે એ હળદીવાળા હાથ હતા ને પોતાના ધોતીએ લૂતા અને પ્રસંગ એવો બન્યો કે એ વખતે ચરોતરના કાશીદાસ કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ત્યાં આવેલા દર્શન કરવા મહારાજનો કથાના શ્રવંત સંતોના સમાગમે કરીને ભગવાનનો મહિમા જાણ્યો અને જ્યારે આવ્યા અને ભગવાનને આ લીલા કરતા જોયા ભગવાન પ્રતિતિ આની ન રહી કારણ કે ભગવાનના ગુણાનુવાદ કેવા શાસ્ત્રોમાં હોય ચતુર્ભૂત સ્વરૂપે હોય દ્વિભૂત સ્વરૂપે હોય ગોવર્ધન તોલ્યો મહારાજે સેતુ બંધ કર્યો આ બધા મહારાજના ઐશ્વર્ય પ્રતાપના દર્શન થાય આવા દર્શન પરમાત્માના કરે અને મહારાજને અહીંયા તાબેથો લઈને ઉભેલા તો કેવું લાગે આ બધા તમે વિચારો અહીંથી આપણે મહારાજા ધીરાજ રાધારમણ દેવના દર્શન કરવા ગયા હોઈએ એ ભગવાનના સોનેરી મુગટ ધારણ કર્યા હોય વાઘા અલંકાર ધારણ કર્યા હોય મહારાજના જ્યાં જરિયાની જામા હોય આવા બધું મનમાં સંકલ્પ આવવા જ હોય ને ભગવાનનું સ્વરૂપ કેવું આપણે ઝાંખીએ અને એ મહારાજ પિતામ્બર ધોત્યુ પહેર્યું હોય ને એની અંદર હળદર લાગેલી હોય ને આમ તાબેથોલી ઊભા હોય તો મનમાં કેવો વિચાર આવે આ વાત વચનામૃત આપણને સમજાવે છે મહારાજ કે જ્યારે પરમાત્માના અલૌકિક ચરિત્ર જોવે ત્યારે પ્રતીતિ થાય પણ જ્યારે ભગવાનના અલૌકિક ચરિત્ર ન દેખે અને માનુષી ચરિત્ર દેખે ત્યારે એમાં એટલો ભાવ રહે નહીં અને પાછું વધારાનું એક મહારાજે એની અંદર પીછું ઉમેર્યું મહારાજ કે કોઈ એવો દુષ્ટ જીવાત્મા હોય એ ભગવાનનો દ્રોહ કરે આ કળિયુગની અંદર અત્યારે આપણે સમજવા જેવું છે કોઈ દુષ્ટ જીવાત્મા એ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ભગવાનનો દ્રોહ કરે અને છતાંય એનું ભૂંડું ન થાય ત્યારે મનની અંદર એવો વિચાર આવે કે આ ભગવાન હાચા હશે કે નહીં હોય આજે આપણે જોઈએ છીએ ને ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની સિદ્ધાંતો અને મર્યાદાઓ બાંધી છે ઘણા બધા એને છડે ચોક ભંગ કરે છે અને તોય ભાવાહી જગતની અંદર કરાવે છે એટલે એમ થાય કે ભગવાન નહીં હોય મહારાજ કે આ છે ને આવી જે સમજણ હોય ને એને કનિષ્ઠ પ્રકારનું જ્ઞાન કીધું ભગવાનનું પરિપૂર્ણ જ્ઞાન નથી વળી મહારાજે આગળ વાત કરી મહારાજ કે કે એના પછી મધ્યમ જ્ઞાન જીવાત્માને પરમાત્માનું જ્યારે ઓળખાણ થઈ હોય અને પોતાના મનની અંદર જ્યારે ભગવાન કોઈ શુભ અશુભ એવા અથવા તો સારા નરસા મહારાજ કોઈ લીલા ચરિત્ર કરે ત્યારે એની અંદર પોતે જ્યારે શંકાને લે મહારાજ ઘણી વખત કેવી લીલા ચરિત્રો કરતા કોઈ ભક્તો દર્શન કરવા ગયા હોય ને તો મહારાજ ઘણી વખત ઐશ્વર્ય દેખો જો ઘણા સંતોના ભક્તોના મહારાજે સંકલ્પ પૂરા કર્યા મહારાજે એમ દર્શન દીધા જ્યારે અમારે દબાણની અંદર યજ્ઞ હતો ને જોબન પગી ગયા ઘોડી ચોરવા માટે અને જોબન પગી જ્યારે ઘોડી ચોરીને પાછા આવતા ભગવાને ઘોડીએ ઘોડીએ દર્શન દીધા અલૌકિક ચરિત્ર અને એ અલૌકિક ચરિત્ર જોઈને એમને સંકલ્પ કર્યો કે જો ભગવાન સાચા હોય તો મારા ઘરે હું પહોંચું વડતાલ ડબાણથી વડતાલ પહોંચું ત્યારે મારી મેળીએ મને બેઠા હોય ને દર્શન દેન મારું નામ દેન મને બોલાવે તો માનું ભગવાન સાચા તો એ સંકલ્પ પૂર્ણ કર્યો આ દિવ્ય ચરિત્ર અને ઘણી વખત સંતોએ માંડ માંડ મહેનત કરીને પેલા રેડ્યું હોય જીવાત કે આ ભગવાન છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ને મહારાજને જયારે દર્શન કરવા ગળપુર જાય ને તો મારા છાસના રહેલા કોણિયા ઉતારે ને ચાટે આ મનુષ્ય લીલા પણ એની અંદર દિવ્ય મહારાજ કે જયારે ભગવાનના શુભ અશુભ જયારે ચરિત્રો જુએ અને એની અંદર શંકા કુશંકા થાય ને આ મધ્યમ છે અને મહારાજે ત્રીજું અંગ બતાવ્યું મહારાજ કે ભગવાનની ગમે તેવી લીલા કેમ ન હોય માનુષી હોય દિવ્ય હોય ચારિત્ર હોય અને મહારાજની અંદર ક્યારેય જીવાત્માને શંકા ન થાય મને મળ્યા એ જે પરણપૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ જ મારા આરાધ્ય મોક્ષના કારણને કરતલ છે એવું જેને નિષ્ઠા દ્રઢ રહે ને એને ઉત્તમ મહારાજે જ્ઞાન કીધું ભગવાનની નિષ્ઠાને ઉત્તમ કીધી એટલું જ નહીં મહારાજે હજુ એની અંદર આગળ વાત કરી કારણ કે મહારાજને ખબર હતી કળિયુગમાં આવું થવાનું છે બસો વર્ષ પહેલાંનું વચનામૃત આ લોયાનું બસો વર્ષ ઉજવીએ છે ને આ બસો વર્ષ પહેલાંનું એ સિત્યોતેરનું વચનામૃત લોયાનું પહેલું વચનામૃત મહારાજે એની અંદર ભજનાનંદ સ્વામીના ઉત્તરને પ્રશ્નના ઉત્તર આપતા મહારાજે કીધું એટલું નહીં મહારાજ કે ભગવાનની અંદર શંકા તો ન જ કરે પણ જેના દ્વારા ભગવાનની ઓળખાણ કરાવી હોય જેનો ઉપદેશ સાંભળીને ભગવાનની ઓળખાણ થઈ હોય અને એ જ આવીને પાછો એમ કે હવે આ ભગવાન નથી નિર્વિકલ્પાનંદ સ્વામીનો પ્રસંગ નિર્વિકલ્પાનંદ સ્વામી અમારે કાનમ વિસ્તારની અંદર સત્સંગ ખૂબ કરાવેલો અને એ સત્સંગ કરાવતા જ્યારે મહારાજનો મહિમા ત્યારે સત્સંગની અંદર ખૂબ એમને પીરસ્યો ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી અવતારના અવતારી ખૂબ મહારાજના ચરિત્રોનું મહારાજના દિવ્યતાનું વર્ણન કર્યું કંઈક માન ભંગ થયું અને કંઈક વ્યવહારની અંદર એમને મન દુઃખ થયું એટલે સત્સંગમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા અને પછી એ જ વિસ્તારની અંદર જઈને હરિભક્તોની અંદર એવી ભ્રમણા નાખી કે આ તો સ્વામિનારાયણ ભગવાન નથી આ તો બબરીઓ ભૂત પાડ્યો છે વગેરે અનેક આપણે કથાઓના વિસ્તારથી સાંભળેલું છે અનેક અવગુણ ગાયા પણ જેને ભગવાનની સ્વરૂપ સ્વરૂપ નિષ્ઠા ભુવાના કાનદાસ પટેલ એનું નામ આપણા શાસ્ત્રોમાં લખાણું સુવર્ણ અક્ષરે મહારાજે એ વાતની નોંધ વચનામૃતમાં લીધી મહારાજ કે કે એવું નહીં જેને ભગવાનની ઓળખાણ કરાવી હોય નિષ્ઠા દ્રઢ કરાવી હોય કાલે એનો એ વ્યક્તિ આવીને એમ કહે કે હવે આ ભગવાન નથી આ વાત એટલા માટે પણ વાલા ભક્તો અત્યારે જરૂર પડે કે ગઈકાલ સુધી જેમ હમણાં ભક્તિ સ્વામી વાત કરીને ગઈકાલ સુધી જે વાત કરતા હતા કલ્યાણનો આ જ માર્ગ છે કલ્યાણનો આ જ સિદ્ધાંત છે મોક્ષનો આ જ માર્ગ છે આજે ફરી ગયા આ વાત વચનામૃતમાં બસો વર્ષ પહેલાં મહારાજે લખી તમારા મારા માટે મહારાજ કહે કોઈ જેને કરાવ્યો હોય એને જો આવીને ફરી એમ કહે ને ત્યારે એમ સમજે કે એનું માથું ફરી ગયું છે પણ ભગવાનમાં ફેર માને નહીં અને સર્વોપરી જ્ઞાન કહેવાય અને સર્વોપરી જ્ઞાન કહેવાય આ ભગવાનનું સર્વોપરી જ્ઞાન નિષ્ઠા કહેવાય આજે આવી ચિંતવનની વાતો માત્ર પેટ ભરવા હારું મેં કીધું હમણાં સ્વામીએ પણ વાત કરી કે માત્ર પેટ ભરવા હારું આપણે આ ઉત્સવ નથી કરતા આપણા આત્માને ચિંતન કરીને આપણે આત્માની અંદર રહેલા જે નાની મોટી આ છે ને ઉત્સવો કેમ થાય છે આમ તો ઉત્સાહ ઉત્સવ ઉત્સાહ વધારવા માટે કરવામાં આવે છે પણ હું એવું માનું છું કે આપણે જો ઘરની અંદર ચાકુ રાખતા હોઈએ શાક સમારવા માટે બીજા કોઈ કામ માટે બહુ વપરાય ને પછી બૂઠું થઈ જાય બહુ ઉપયોગ કરો ને પછી બૂઠું થાય પછી એને શું કરવું એરણે ચડાવીને ધાર કાઢવી પડે એમ આપણે આ માયાના વર્ગની અંદર માન પાનની અંદર આપણે બુઠાથી આ હોઈએ ને તો આવા ઉત્સવમાં આવીએ ને ભગવાનના ચરિત્રો સાંભળીએ ને આ સિદ્ધાંતો સાંભળીએ ને તો પાછી ધારધાર થઈએ આ સત્સંગની અંદર કોઈ આપણું નુકસાન ન કરી જાય આ ઉત્સવની એટલા માટે મહારાજે સિદ્ધાંતોની રેલમ છે ઉત્સવની અંદર મહિમાની કથાવાર્તાની રેલમ છે પણ મહારાજે સાથે સાથે રાખી અને મેં કીધું એમ કે ઉત્સવના માધ્યમથી શાકની અંદર પણ મહારાજે એવું ઐશ્વર્ય પૂછ્યું કદાચ કોઈને આ જ્ઞાન નહીં સમજાણવું હોય પણ એ જો શાકનું એ ફોડવું અથવા તો એનો સ્વાદ યાદ રહી ગયો હશે ને તો એ પણ મહારાજે અંત સમયે એનું કલ્યાણ કર્યું હોય આ બંને રીતે મહારાજે કારણ કે મહારાજનો સંકલ્પ તો કુવામાં રહીના દાણા ભરાય ને એટલા જીવાત્માને લઈ જવાશ પણ મહારાજ કીધું આમ ગમે તેમ કરીને નહીં લઈ જઈએ જે એક કનિષ્ઠ જ્ઞાનવાળો છે જેને ભગવાનનો કનિષ્ઠ મહિમા છે ને એને લઈ જઈશું પણ એક જન્મે કરીને નહીં મહારાજ કે અનેક જન્મે કરીને જન્મ જન્માંતર એને હજુ ભટકવું પડશે આ જન્મે મોક્ષ થવાનો નથી કારણ કે સમજણમાં કનિષ્ઠતા છે મહિમાની અંદર કનિષ્ઠતા છે અનેક જન્મે કરીને મહારાજ કે એનું કલ્યાણ થાય ઓલો મધ્યમવાળો છે ને એનું બે ચાર જન્મે આ જન્મે તો નહીં જ હા હજુ બે ચાર જન ભટકવું પડશે પછી મહારાજ કે અને આ વસ્તુ મહારાજે લખ્યું કે અમે કીધું એમ તમે કરશો વચનામ્રત પ્રથમના ગરડા પ્રથમમાં મહારાજ કે અમે કીધું એમ તમે કરશો તો અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું નહીં તો તમારે અમારે લાખો ગૌનું છેટું છે એમ મહારાજે આ મધ્યમ કીધું કે જે મધ્યમ જેની નિષ્ઠા હશે એને કદાચ બે ચાર પાંચ જન્મે એનું કલ્યાણ થાય અને જેને ભગવાનની ઉત્તમ નિષ્ઠા હોય સર્વોપરી નિષ્ઠા હોય ભગવાનની આજ્ઞામાં સારધાર રહેતો હોય ભગવાનની શુદ્ધ ઉપાસના શુદ્ધ ભક્તિ અને સાથે સાથે ભગવાને બાંધેલા ષડંગી સંપ્રદાયની અંદર મર્યાદાની અંદર જે ભગવાને આપણને આપીને ગયા છે જે સિદ્ધાંતો આપણને દેવો આપણને મંદિર શાસ્ત્રો એની અંદર જેને સંપૂર્ણ વિશ્વાસ રાખી ને જ્યારે એની અંદર વરતતો હોય મહારાજ કે એનું આને આ જન્મે કલ્યાણ કરવું છે મારે આને આ જન્મે કલ્યાણ કરવું છે આવી સુંદર દિવ્યતાની વાતો આપણને વાલા ભક્તો આ શાકોત્સવે આપી છે એટલે માટે આપણે બસો વર્ષે આજે આપણે શાકોત્સવને યાદ કરીએ છીએ અને ઉત્સવને યાદ કરીએ છીએ ખરેખર મોતીસરના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે આજુબાજુના વિસ્તારના ભક્તો આ દ્વિશતાબ્દી વર્ષની અંદર આમ તો જો કે ઘણા બધા ભક્તોની એવી ઈચ્છા હતી કે અમારા ગામની અંદર ઉત્સવ થાય કારણ કે બે વર્ષ કોરોનાનું જેમ હમણાં સંતોએ કીધું કે આવું બધું મોડું મોડું હતું ત્યારે બધાની ઈચ્છા હતી અને એમાં દ્વિશતાબ્દી વર્ષ હતું એટલે ઘણા ભક્તો આવ્યા વર્તાલ અમને મળ્યા બાપુજીને મળ્યા મારાશ્રીને અને વાત કરી કે બાપુજી અમારે ઉત્સવનું આયોજન કરવું હોય એટલે અમે લિસ્ટ બનાવતા હતા નામનું લખ્યું નોંધતા હતા કે કેટલા ગામ થાય તો એમાં જો બહુ જાજુ લિસ્ટ થઈ ગયું હવે આપણી પાસે દિવસો થોડા રાત થોડીને વેજ આજા એમાં એવું છે ને જીવન થોડું કરવાનું જાજુ એમ પછી એવું થયું કે આ બધાને તો ન્યાય ન આપી શકાય પણ આપણે એવું કરીએ આગેવાન હરિભક્તો સાથે બેસીને ચર્ચા કરી કે આપણે એરિયાવાઈઝ શાકોત્સવ કરીએ કે જ્યાં આજુબાજુના ગામડાઓ આવીને સંયુક્ત રીતે એનો લાભ લઈ શકે આ ભગવાનના દિવ્ય પ્રસંગને યાદ કરી શકે અને એ રીતે આજે આ મોતીસરના વિસ્તારના આજુબાજુના ગામના હરિભક્તોનો અહીંયા શાકોત્સવ આપણે રાખ્યો છે અને તમે બધાએ ખૂબ ઉત્સાહથી આવીને એની અંદર લાભ લીધો એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે આવો આ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે કે બ્રહ્માદિકને સ્વપ્ને ન મળે આ આ જે લાભ મળ્યો છે ને એ સ્વપ્નમાંય ન મળે પ્રત્યક્ષ તો ન જ મળે પણ સ્વપ્ને ન મળે એ પ્રેમ પ્રેમ સખીને પીડશે નિત્ય જગદીશ જો ભગવાનના હાથે અમને નિત પ્રસાદ મળે છે આ પ્રેમ પ્રેમસખીએ લોયા શાકોત્સવનું પ્રસંગ વર્ણન કર્યું કહેવાની પાછળનો ભાવાર્થ તો આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવો સત્સંગ સમજાણો છે અને એનાથી વિશેષ ભાગ્યશાળી છે કે આપણને નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા છે આપણી પતિવ્રતાની ભક્તિ છે આપણી વ્યભિચારણીની ભક્તિ નથી આજે આમ કરે ને કાલે આમ કરીએ એમ ભગવાનને છોડીને આપણે ભાગતા નથી આપણા માટે આજે પણ રાધારમણ દેવ આપણો ધીંગોધણી છે આજે આપણા માટે શિક્ષાપત્રી આપણા માટે પ્રાણ છે આજે આપણા માટે દેશભાગનો લેખ સત્સંગી જીવન આપણું પ્રાણ છે આજે આપણા માટે વચનામૃતાથી ગ્રંથો આપણા માટે પ્રાણ છે આજે આપણે પોતાના જીવને સાથે આપણે એને રાખ્યા છે માટે આપણા ઉપર ભગવાનની કૃપા છે બાકી આની અંદર જો ફેરફાર પડે ને મહારાજ કે લાખો ઘઉંનું છેટું પડી જાય એટલે ખૂબ બધા ભક્તો સાવધાન થઈને કળયુગ છે એટલે સાવધાન રહેવાની જરૂર છે ગાફલતમાં ન રહેવું કે આપણને કંઈ ન થાય હં આ તો માયા છે ક્યારે ઊંધો પાસમાં લે ને કંઈ આપણને ખબર ન પડે એટલે સાવધાન રહેવું ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખો અને ભગવાનની આજ્ઞાની અંદર સારદાર વર્તવું આવા ઉત્સવોના માધ્યમથી આપણને તાજા કરતું રહેવું પોતાના જે મનના સંકલ્પો હોય કોઈ દુર્બળ વિચારો હોય એને તાજા કરતા રહેવા કે જેથી કરીને એ સ્પષ્ટતા શુદ્ધ થાય અને ભગવાનની સર્વોપરી ઉપાસના દ્રઢ થાય તો એવા શુભ હેતુથી આપણે અહીંયા શાકોત્સવ કર્યો છે સાથે સાથે મોતીસરના ભક્તોએ જે મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કરીને જે કાર્ય કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ અમે શુભેચ્છા આપીએ છીએ ભગવાન નિર્વિઘ્ન અને વેલેસર પૂર્ણ કરે અને આપણા ગામનું મંદિર એ જલ્દી તૈયાર થઈ જાય એવી ભગવાન શિયાળીના ચણા પ્રાર્થના કરી આજના શાકોત્સવની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેમને જેમને સેવા કરી છે તમામ હરિભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે અને અમારા સંતોએ પણ ખૂબ સુંદર કથા વાર્તાનો બધાને ભક્તોને લાભ આપ્યો સંતો પાર્ષદો જે ઋષિ દર્શન ભગત આપણા એમને પણ ખૂબ મહેનત કરી અને આ બધું આયોજનની અંદર તમને સહયોગ આપ્યો માર્ગદર્શન આપ્યું એવા તમામ ભક્તોને હરિભક્તોને અમે અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ જેમ અમારે નનલાલભાઈએ વાત કરી કે આ સંકલન કરવા માટેની જે અમારી મોટી ટીમ બધા પ્રદેશના પ્રતિનિધિઓ ગામના પ્રતિનિધિઓ વગેરે જે પણ નામી અનામી બધાના નામ લઉં તો પાછી આખો રાત આખી જાય એમાં પણ બધાને નામી અનામી જેને જેને સેવા કરી છે ને જે આવીને અહીંયા દર્શન કરીને પ્રસાદનો લાભ લેવાના છો આવા તમામ ભક્ત ઉપર રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ કાયમ પોતાની કૃપા વરસાવતા રહે એમના જીવનની અંદર નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા રહે ઉપાસના ભક્તિની અંદર બળ મળે અને મહારાજનો રાજીપો સર્વ ઉપર ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારિનના પ્રાર્થના કરી પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રીને અમારા સમસ્ત धर्मकुल आप ने ने अंतर आशीर्वाद वाणी विराम सहजान स्वामी महाराज अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आईकॉन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे